તમે જોઈ શકો છો મોટો કેટ કિટન આવી ગયો છે ઉપર, અને હમણાં પાછું નીચે જવાનું કરશે, કારણ કે નીચે આ આપણી જે મેડી છે એ મેડી ઉપર તમે જાવ એટલે સીધી આપણી અગાસી આવી જાય છે, અને આટલો તડકો હોય છે એટલે અગાસી બહુ ગરમ હોય એટલે આપણી ગયો છે ઉપર ચેડો, એટલે અમારે તમે જોઈ શકો છો ઉપરથી ગરમ હોય એટલે ગરમ જે હવા એટલે ગરમ જે હોય એટલે મેડી ગરમ થઈ જાય એટલે એટલું અંદર આવી જાય, અને ત્યારબાદ આપણા કેટ કિટનને બહુ ગરમી થાય છે. ઉપાધી ગરમા હમણાં તારા માટે પણ કેટ લઈ આવશું, તો એને ફીડ કરી લે તારું. જોઈ શકો છો આ એકલો ફીડ કરવા બે, ત્યારે જોઈ શકો છો કેવું કરે, બે પગ અંદર રાખીને પછી કોઈ તે એકલો ફીડ કરે. જોઈ શકો છો મોટા કેટ કિટનને આપણે મૂકી દીધું છે એટલે અહીંયા ફીડ કરી લેશે. અને કાલ કા સંજના ને એની જ્યાં મીટ ગ્રેવી આવે છે એ આપણે એક છેલ્લું એક પેકિંગ વધ્યું છે એ આપણે એને ખવડાવી દઈશું. ફિશ ટેન્કને અપડેટ આપી દઉં, મેં બે દી પેલા એકમાં બેબી જોયું હતું, જોઈ શકો છો મને દેખાઈ રહ્યું છે, જોઈ શકો છો છેલ્લે છે, હા જોઈ શકો છો જોઈ રહ્યું તમને દેખાઈ રહ્યું છે આપણા પેટ સેટઅપમાં, એટલે સોરી આપણા માછલી ઘરમાં બેબી આવી ગયું છે. સૌથી પહેલાં હું આ બેબીને અલગ કરી લઈશ, કારણ કે જે મેલ કેટ જે મેલ હોય છે એ બેબીને ખાઈ જાય છે, જે ફિમેલ હોય છે તે કંઈ નથી કરતી, અને તો સૌથી પહેલાં આપણે એને એક અલગમાં જ રાખશું, અલગ બાઉલમાં પેટ સોપે જાય છે અહીંયા બચ્ચા આવી છે અલગ આના જેવડા, હું હજી બે પાંચ લઈ જઈશ કારણ કે એને એટલું ના લાગે, એટલે આપણે એને હું વિચારું છું એમાં રાખીશ. તો બહાર આવ્યા બાદ તો એવી છે નહીં કે જેમાં સરખી ન રહી શકે, બાઉલ છે બાઉલમાં રાખી દઈશું, અહીંયા બાઉલ લઈ લીધું છે. હું બાઉલ સાફ કરી એમાં પાણી ભરી અને સૌથી પહેલાં હું માછલીને પકડી લે જે બચ્ચું છે એને પકડી અને બાઉલમાં ભરું ત્યારે તમને ડાયરેક્ટ હું મળું. ગાઈઝ અત્યારે મેં એટલું કેવું જ પાણી ભર્યું છે, ઝાઝા પાણીમાં એટલે નથી રાખતું, કારણ કે જમ કરશે તો બહાર પડી જશે અને એક્સપાયર થઈ જશે. તો સૌથી પહેલાં હું જે ટંક છે ખોલી લઈશ, ત્યારબાદ બેબી ફિલ્ટરની આજુબાજુમાં જશે. સૌથી પહેલાં જે પકડવાની જે નેટ છે ને એ લઈ લઈશ, નેટમાં પણ આપણે નાના કેટલી આવડું કંઈ નાનકડું ખાણું પાડી દીધું છે એટલે માછલીઓ પણ આમાં નીકળી જાય છે. આપણે નવી જાળી પણ લઈ આવશું, જોઈ શકો છો મેં પાણીને હલચલ કરી છે તો પણ એ આવતું નથી, તો એવું ફિલ્ટરને જરાક આમ હલબલાવીને ફિલ્ટરને કાઢી લો બહાર, હજી પણ નથી આવતું એ તમે જોઈ શકો છો, આમાં દેખાતી જ નથી એ, નહીં અહીંયા પાછળ વહી ગઈ છે જોઈ શકો છો તમને દેખાઈ રહી હશે. તો ચાલો હું ડાયરેક્ટ આને કાઢીને અને એમાં મૂકું ત્યારે તમને ડાયરેક્ટ હું મળું. તો ગઈશ તમે ત્યારે જોઈ શકો છો મેં આને નેટમાં પકડી લીધું છે અને કાઢી લઈશ અને બહાર અને ફટાફટ પાણી મૂકી દઈશ, પાણી પણ બહુ ઓછું છે એટલે આને ઊંધું કરી દઈશ એટલે ઓટોમેટિક બહાર આવી જશે. જોઈ શકો છો આને પાણીમાં વહી ગયું, જોઈ શકો છો બ્લેક કલરમાં છે આખું, તો અને એક બે દાણા ખાલી એક બે જ દાણા ફીડને આપીશ, કારણ ઓવર ઝાઝા દાણા થાય એટલે ઓવર થઈ જાય પછી એ માછ સર્વાઈવ ના કરી શકે. આપણાને ફીડ લેશો અને નવી ફીડ પણ થોડાક ટાઈમમાં જોશે એટલે અડધો મહિનામાં એટલે બહુ ઝાઝો ટાઈમ છે મૂકવો છે. મેં અહીંયા બે બાર દાણા પડ્યા છે એ જ નાખી દઈશ, જોઈ શકો છો બે દાણા જ ખાલી મેં નાખ્યા છે કારણ કે બહુ ઝાઝો એટલે નથી આપવું. અને હજી હું વિચારું છું એની જે એટલે કે જે આ હંગાઈ ગપ્પી છે એની ફિમેલો હવામાં ઓછી છે બહુ એટલે બહુ ઓછી છે, મેલ બહુ વધારે છે અને ફિમેલ બહુ એક્સપાયર થઈ જાય છે આપણને, એટલે હજી મેદવાનમાં એ કોઈ એક્સપાયર ફિમેલ જોઈ નથી બહુ, તો સમજાત નથી એ પોઈઝન પોઈતે ખાઈ જાય કે શું. અને આપણામાંથી એક ફિશ બહુ માંદી પડી ગઈ છે, જોઈ શકો છો એની આંખ જોઈ શકો છો આપણી, એક ઓસ્કાર મને લાગે છે કે મજાનું પીવા મરી જશે, એ બધી ઓસ્કાર એક્ટિવ છે ફૂલ એક્ટિવ છે પણ એક ઓસ્કારમાં શું પ્રોબ્લેમ છે એવું જ કરી રહી છે. તો અત્યારે તો આમાં એકને નોખી કાઢ લીધી છે, અત્યારે હું કરી દઈશ બંધ અને ફિલ્ટર કરી દે બધાને ઓન, જોઈ શકો છો આ ફિલ્ટર પણ હાલી ગયું, આ ફિલ્ટર પણ હાલી ગયું અને આ ફિલ્ટર પણ હાલી ગયું, આમ આપણે રેતી ભરવાની છે એ આપણે ભરશું જ્યારે પ્લાન્ટ્સ લગાડશું ત્યાર બાદ ભરવાના છે, તો આપણે ઓલું પ્લાન્ટ્સ લગાડવાનું છે. તો ગાઈઝ હું આવી ચૂક્યો છું ઉપર કાતર અને ઝાડવું લઈને, તો ચાલો આપણે આમાં લગાડવાનું કામ ચાલુ કરવાનું છે. તો સૌથી પહેલાં આને કટિંગ કરવું પડશે, એના માટે સૌથી પહેલાં આખું આમ કાપવું જ પડશે, અને આ લાલ માટીમાં છે, આ લાલ માટીમાં સીધું કાળી માટીમાં જશે, હવે આને કાપીશ જઈ શકો છો. આ ટાણે આ ટેમ્પરરી અહીં મૂક્યું છે હમણાં આવી રીતના આખું આની જે
પોતાની એની જે માટી છે એ આપણે કાઢી નાખવાની છે અને આપણી માટીમાં એને લગાડ લેવાનું છે. ને આ અહીંયા રહેવાનું છે, સૌ વચ્ચો વચ આ સાઈડ, એટલે એ બધી સાઈડે રમી શકે. અને અહીંયા મકાન ને એવું બધું આપણે બનાવી નાખવાનું છે. ચાલો હું આને ડાયરેક્ટ લગાડીને ત્યારબાદ તમને હું ડાયરેક્ટ મળું. ગાઈઝ અત્યારે ધૂળ ખોદાઈ રહી છે અને આમાંથી આપણે એટલો ભાગ આનો નોખો કરી નાખ્યો છે, કારણ કે એવડું મૂળ પછી આમાં સમાતું નથી, કારણ આને આપણે કાઢવાનું નથી, કારણ કે એ જે માટીમાં લાગ્યું છે એ માટીમાં જ એને થોડું થોડું રાખવું છે. એટલું મેં ધૂળ કાઢી નાખી છે એની. અને આને ડાયરેક્ટ આપણે લઉપાડશું હવે, અને આની અંદર ડાયરેક્ટ આપણે ફિટ કરી દેવાનું છે. અને ત્યારબાદ હવે આની માથે પછી ધૂળ આપણે જે આ કાઢી છે એને સરખી રીતના ઢાંકી દેવાનું. તો સૌથી પહેલાં ઢાંકી દઉં સરખી રીતના, જ્યાં જ્યાં આની ધૂળ પાછી મેં કાઢી હતી એ ધૂળ પાછી આવી ગઈ છે. અને આ પ્લાન્ટ્સ આપણું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે આને પાણી આપી દઈશું સૌથી પહેલાં, અને હરખી રીતના હું ફિલ કરી દઉં એટલે આટલી ધૂળમાં થઈ જશે કમ્પ્લીટ. જરૂર પડશે તો આપણે હજી માથે ધૂળ નાખી દઈશું, મારો હાથ બહુ ખરાબ થઈ ગયો છે. તો સૌથી પહેલાં હું મારા હાથ ધોવાની વ્યવસ્થા કરી લઉં. અત્યારે સૌથી પહેલાં હાથ ધોઈ લીધો છે મેં મારો, જોવો તો હાથ ધોવાઈ ગયો છે અત્યારે. તો અત્યારે આજ બરાબર છે, જોઈ શકો છો સરખી રીતના હાથ ધોવાઈ ગયો છે. તો આને આપણે પાણી દઈશું, અને સૌથી પહેલાં આપણો જે સ્પ્રે છે એ મારી દઈશું, રજાડું તાજું તાજું રહીએ ઉપરથી. અને ત્યારબાદ હવે નીચે તો આ બોટલને ખોલી નાખી સૌથી પહેલાં હું, અને ત્યારબાદ આનું આખું પાણી એ ઝાડવાને આપી દઈશ. બીજું બધું પાણી એ સાઈડમાં નાખી દો. તો આ ઝાડું ઉગી જશે અહીં ને અહીં, અને ત્યાં બધા આપણા બજીસમાં આપણે બજીસનું જે કેજ છે એને એક બે દિવસમાં લઈ જશું. અને આમાં કલર કરાવવાનો છે કેજ, એનો આખો બગડી ગયું છે. જોઈ શકો છો ટર્ટલ, એને જે આપણે બધી ફીડ આપી છે બધી ટર્ટલ ખાઈ ગયા છે. ગિની પિગ એની જગ્યાએ સૂતો છે, અને ગિની પિગના પેટીઓ જે નકામી છે એને કંઈક બનાવવું છે આપણે. અને આમાં આપણે વાવી દેવાના છે ધ્રોકણ, એટલે કે જે સસલા અને ગિની પિગ ખાય. અહીંયા હવે અમે આને ઉપર લઈ લીધું, કારણ કે નીચે હતું એટલે સસલું એકલો એકલો જ બધું ખાતે રાખો, ગિની પિગને મળતું નહીં. ત્યારબાદ કબૂતર ઉપર છે, અને આજે પણ લાગે છે કે વરસાદ આવશે. હવે આ પ્લાન્ટ સોવાઈ ગયું છે, મળવું હું તમને સીધો સાંજના તાલગણ. ગુડ બાય. તો ગાઈઝ અત્યારે વરસાદ થઈ ગયો છે ચાલુ, અને અટાણે જામફળ આપણી જામફળીમાંથી મેં કાઢ્યું છે. તો આ જામફળ હું આપી દઈશ આપણા ગિની પિગ્સને. અહીંયા સ્વીટ સ્વીટ જામફળ ખાવ, નવે નવા ઘરનું જામફળ છે એટલે બેસ્ટ જામફળ છે. જોઈ શકો છો સારું થઈ જામફળી છે આપણી જે અહીંયા એમાં અહીંયા હતું વાર નીચે ધ્યાન પડ્યું લાલ તો એટલે હું કાંક પીળું થઈ ગયું હતું એટલે હું યો ફટાફટ ઉતારી એવું મીઠા જામફળ છે. જામફળ તો બહુ મસ્તીનું છે. અને ત્યારબાદ થઈ ગયું છે, અને મેં તમને કીધું એ દેખાનું જે હું કઈનું વિડીયો એન્ડ કરું છું, બહુ પછી મળવાનું કહું છું. તેની પહેલાં તો વરસાદ આવી ગયો, જોઈ શકો તો આપણે કબૂતર ઉડી રહ્યું છે. જોઈ શકો છો બંને આપણા કબૂતર ઉડે છે, ઓલું તો ઉપર બેસી ગયું. મેર કબૂતર છે એ હજી જાય છે, જોઈ શકો છો ત્યાં એટલા ઉડશે હજી. તો કબૂતર આપણે ઉડી રહ્યા છે, અને આ બધો વરસાદ આવે છે તો આવવા દેશો આપણે કહેવા હે નહીં. તો અહીંયા મેળી પાછી સાફ કરી નાખશું ત્યારની જેમ. જોઈ શકો છો આપણું ગિની પિગ છે એ ખાવા માંડ્યું છે આપણું જામફળ. તો હવે જરાક એવું જામફળ આપણે રેબિટને પણ આપશો. ચાલો આમાં થોડુંક એવું જામફળ હું રેબિટને પણ આપી દઉં. જામફળ લઈને જઈશ. તારે ખાવું છે જામફળ? સંગીત પાછું ના પાડી દીધું. હાલે રેબિટ બેટા ખાઈ લે. જોઈ શકો છો ખાઈ કે નહીં આપણે જોઈએ. આ તો નથી ખાધું. જોઈ શકો છો મને આ પૂછું પણ નથી ખાઈ હતો. નહીં ખાય છે, ખાય છે. સમજતો નથી એને કી સાઈડથી બટકો જીભ મારે છે. હા મેંડો આ પણ ખાય છે તમે જોઈ શકો છો. તો આટલું આનું, અને તે ગિની પિગનું. અને ચાલો આપણામાં હા ને સૌથી પહેલાં હું આને બહાર લઈ લઉં, અને ત્યારબાદ આપણામાં ફિલ કરી નાખી ઓલી રહેતી છે જે તેને સૌથી. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને પ્રોબ્લેમ આવી ગઈ છે. હું જ્યાં બાઉલ હતો એની અંદર જે આપણી માછલીઓ હતી જે બે એનું બહાર લઈ આવતો હતો, અને બાઉલ હાથમાં પડ્યું એટલે એ બધું પાણી પાણી થઈ ગયું છે, તૂટી ગયું આખું બાઉલ, અને બાઉલની અંદર પણ ક્રેક આવી ગયા છે. હવે આમાં આપણે માછલી નહીં રાખીએ કે એની માછલીઓ અત્યારે તો મેં ટેમ્પરરી આમાં રાખી દીધી છે, તો આપણે બદલવું પડશે. અને આ બાઉલ આખું તૂટી ગયું એટલે હવે વેસ્ટેજ છે. હા તો હવે ગયું એટલે આના માટે કંઈક નવું લઈ આવવું જોશે. વિચારું છું કે નવું એક માછલી ઘર લઈ લઉં, પણ માછલી ઘર રાખવાની જગ્યા નથી એટલે આને આપણે એમાં એડજસ્ટ કરીને રાખવું પડશે. સૌથી પહેલાં અંદર જવાનું વિચારું છું, અને મોલી ફીસ ભેગી બે રાત રાખી દઈશ, કારણ કે વાંધો તો લગભગ નહીં જ આવે.
પછી આના ભેગી તો રહેશે નહીં, આના ભેગી પણ રહેશે નહીં. અને આપણે બેબી જોઈ લઈએ, બેબીનું શું પણ હાલ છે. જોઈ શકું છું બ્લેક બેબીને કાંઈ પ્રોબ્લેમ છે નહીં. અત્યારે હું જાઉં અને જોઈ શકું છું આપણો કેટ કિટન અહીંયા મોટો, અહીંયા ઓલો રેબિટ જો જામફળ અડધું મૂકી દીધું છે. આપણે ઘરની જામફળ જ્યાં એ તમે જોઈ શકો છો એનું જામફળ છે. ગિની પી કટાણે ખાઈ રહ્યા છે, જોઈ શકો છો પાછળ બેઠા બેઠા ખાય છે ગિની પી. તો અત્યારે તો વરસાદ આવી રહ્યો છે એટલે મેડી બેડી બધું સાફ થશે. તો મોડું તમને સીધો સાંજે નવા બ્લોક સાથે. અને જોઈ શકો છો આપણા કબૂતરા બે આકાશમાં, જોઈ શકો છો તે આપણા બે જ કબૂતર છે આકાશમાં. પહેલી વાર એટલા ઊંચા ઉડી રહ્યા છે આપણા કબૂતર. તો મોડું તમને સીધો સાંજે, ત્યાં લગણ હવે ગુડ બાય. કાચબા છે અને આને બહુ કંઈ પ્રોબ્લેમ છે. આ તો નીચું વાંહેલું ઢીમચું છે એ તો બેસી ગયું, જોઈ શકો. અને લસ્સીવાળું છે, જોઈ શકો છો મને કેવી રીતના બાઇટ કરે છે, નથી અડવા દેતો મને. એટલે આને બહુ પેન થતું હોય છે. હું આ દવાખાને આજ લઈ જવાનો હતો ભૂલે, એટલે હું કઈ અત્યારે જમણાને થયું જ છે હજી. બાકી પહેલાં આપણે એને હમણાં બે દી પહેલાં નબળો મને લાગે છે કે આને જીવડો કે જે હશે એને બાઇટ કરી લીધો છે, કારણ કે આ ગમે ને હું કાંઈ પકડી ગયે છે. એટલે હમણાં મને લાગે જીવડા જ બાઇટ કરી લીધો હશે. અને ત્યારબાદ હું તમને બીજી એક વસ્તુ બતાવતો હતો, હું ભૂલી ગયો બધું તમને શું કહેતો હતો. હા, હું તમને એમ કહેતો હતો કે આના માટે હવે તમે કમેન્ટ કરી દો કે આવું આના માટે માછલી ઘર લઈ આવીએ, કે પછી આમાં જ આને એટલે સોરી એટલે આના આના જેવું એક નાનકડું આવું એક બાઉલનું જે કપડી ઘરે ફીડ પણ પડી છે તો કેમ રોવા માંડ્યો છે કઈ સમજાતું નથી. જોઈ શકો છો બે ફોડતા છે, અડવાય નથી તો મને બહુ પ્રોબ્લેમ છે. મોટો કેટ કિટન તો અત્યારે જોઈ દઉં સામેની પારીએ બેઠું હોય તો, બાકી તો એ નીચે જઈશે. જોઈ શકો છો અહીંયા તમને દેખાઈ રહ્યું છે. તો અત્યારે હું ઉપર જાઉં અને આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. મળીએ સીધા નવા બ્લોગ સાથે. તાલગણ ગુડ બાય.